માં મને અને તમને બધાને ભક્તિને શોધવાનો અથવા તો ભક્તિ કરવાનો આદેશ આપે છે. એમાં કોઈક હનુમાન જેવો પરમ વીર હોય ને એ જ ભક્તિની શોધ કરી શકે. બાકી પ્રયાસ આપણે બધાએ કરવાનો છે. એમાં કોક એવો હોય અંજનીનો જાયો કે એ ભક્તિને ગોતી શકે. બાકી પ્રયાસ આપણે એમ નહીં કરવાનું, ભાઈ હું અમારાથી કાંઈ ન થાય, લે તમે ખાવી અમે ખાઈએ છીએ, અમારાથી થાય ને તમારાથી કેમ ન થાય. બધાથી બધાને બે આંખ આપી છે, બે કાન આપ્યા છે, બે હાથ આપ્યા છે, 32 દાંત આપ્યા છે, બધાને જીભ આપી છે, પગ આપ્યા, બધું અમારા જેવું તમારામાં છે, અમે કરી શકીએ, તમે કેમ ન કરી શકો, એ સવાલ હજી મારા મગજમાં બાપુ ઘૂમે છે. અને આ રાહુબા બેઠા છે, પૂછો એને કઈ અમે ઘી એવું કઈ ખાઈએ છીએ, બહુ ઘીના લાડવા, ચોખ્ખા ઘીના, ચોપડવા નથી, ચોપડતા નથી, લો ને એ તો પરાણે ચોપડીને આપે છે. બાકી શાક, રોટલી, ભાખરી, રોટલો, ગાંઠિયાનું શાક હોય તો વધારે મજા આવે થોડી, અને એમાં હવારમાં તીખારી આવી જાય પછી આખા દિવસમાં કઈ જરૂર ન પડે. આવું સાદું ખાવા વાળા છીએ અમે, કઈ માલ મિલ્ક મલિદા ખાવા વાળા નથી. અમને આવડે ને તમને કેમ ના આવડે. બધાને એક સમાન બુદ્ધિ ભગવાને આપી છે, પણ એ બુદ્ધિને આપણે સારી રીતે ઉપયોગમાં નથી લેતા. બાકી નાનું મોટું મગજ બધાને આપ્યું છે, એમાં આપણે બધા પ્રયત્ન કરવાનો છે કે અમને પણ ભક્તિ મળે. એમાં આમાંથી કોઈક એક વિરલો જાગૃત થઈ જાય અને એમ કહે કે હું ભક્તિને પ્રાપ્ત કરી ચૂક્યો, તો 9 દિવસ કથા સાર્થક થઈ જશે સાહેબ. પછી હનુમાનવાળી ટુકડી એ આગળ વધે છે અને શ્રી હનુમાનજી મહારાજ સમુદ્રને ઓળંગી લંકામાં જાય એ કથા આપણે થોડી મિનિટો બાદ જોઈએ. આપણે 2-3 કામ છે, હજી પોથીનો બોલ આપણે અધૂરો છે. શ્યામજીભાઈ 51,000માં કાંઈ વધારો થયો? 51,000 રૂપિયા એ પોથી આપણી અટકીને ઊભી છે. આ સોંઠા ગામ છે, આ અવસર વારંવાર આવતો નથી, કોને ખબર ફરી વાર મારે આવવાનું થાય કે ન થાય એ મને ખબર નથી. એટલે આ પોથી વારંવાર હું કહું છું, પુસ્તક નથી, ચોપડી નથી, સાક્ષાત ભગવાન રામનું વાંગમય સ્વરૂપ છે. અહીંયા 9 દિવસ જે આપણે કથા ગાન કર્યું, જે સત્સંગ થયો, આટલા સંતો પધાર્યા, એને આશીર્વાદ આપ્યા, આ નવે નવ અખંડ હરિહરની હાકલું પડી કેટલાય. અને હું એમ બાપુને ખબર છે આમાં બધા સંતોને કે જ્યાં રામકથા થતી હોય ત્યાં હનુમાનજી મહારાજ કોઈના કોઈ રૂપમાં આવીને બેસતા હોય છે. પહેલા જ આ વ્યાસગાદી ઉપરથી વક્તા કથાની શરૂઆત કરે એના પહેલા હનુમાનજીનું આહ્વાન કરે, આઈએ હનુમંત બિરાજીએ કથા કહું મતિ અનુસાર, પ્રેમ સહિત ગાદી ધરું પધારો પવન કુમાર. એટલે આ કથા મંડપમાં કોઈના કોઈ રૂપમાં શ્રી હનુમાનજી મહારાજ આવે આવે અને આવે, મને ભરોસો છે. એટલે હનુમાનજીની અહીંયા સતત હાજરી હતી, આટલા લોકોએ હરિહર કર્યું, અને જે કથા સાંભળે અને પોથીયાત્રામાં જેટલા લોકો બધા તમારા ઘેર આવે એના ચરણની રજ તમારા ઘરના ફળિયામાં પડે તો તમને 68 તીર્થ કર્યાનું પુણ્ય ફળ મળે છે, એવું આ પોથીનું મહત્વ છે. તો 51,000 આ પોથીનો બોલ પડ્યો છે. હું બોલતો નથી, ક્યાંય પોથીનો ચડાવોય કરતો નથી, પણ એક અમારા ઠાકુરનું, અમારા જે ઈષ્ટદેવ છે અમારો રામ, એનું જ્યારે આ મંદિરનું નવ નિર્માણ થતું હોય ત્યારે એક સાધુ તરીકે અમારો ધર્મ છે, અમારી ફરજ છે કે 2 શબ્દો અમને આપ્યા છે તો અમારે બોલવા પડે, કારણ કે અમે એના ઠાકરના પૂજારી છે, એનો રોટલો અમે ખાઈએ છીએ, હા અમે એના ટેલવા છીએ, એના નામની ટેલ નાખીએ છીએ, બાપુને ખબર છે. હે તો 51,000 છે, આમાંથી કોઈ વિરલો એકાદ વાર એમ કહી દે કે મારા આટલા, એટલે પછી આપણે સંતોના સ્વાગત સન્માન તરફ જઈએ. પણ એક મારી ઈચ્છા અંદરની અબળખા છે, એ અધૂરી ન રહી જાય, નહીં તો સમાધિમાં જાય ત્યાંથી પ્રગટ થાય પાછો. હા હાલો, નાણું મળશે પણ આવું ટાણું નહીં મળે સાહેબ, અને મારું વચન પાછું ખાલી જાય તો જરાક મને આમ કાયમી માટે એક પેલું રહેશે કે ભાઈ મારું પાળ્યું નહીં કોઈએ, આ 9 દિવસ હું બોલ્યો પણ મારું એટલું ન રાખ્યું. એકાવન હજાર છે, એમાં જે તમારું વધુ એમાં કઈ કેટલા ભાઈ, એવું નથી ને કઈ એક હારે આટલા વધાય કે આટલા વધાય એવું નહીં ને, 1 રૂપિયો વધી શકો તમે, હા એ તો જેવી, હા પણ છેલ્લો બોલ લેવામાં આવશે એમ ને, હા
ધન સોંઠા બાપુ, આમ એવું નહીં બે ચાર ભાઈઓ હોય તો ચાર ભાઈઓ ભાગીદાર થઈ જાઓ, તમ તારા ચારેય ભાઈઓના ઘેર આપણે પોથી લઈને જઈશું, એમાં શું વાંધો? અને આમાં મહિલા મંડળ તો ઘણો છે જ ને, આપણે ત્રણ ચાર મહિલા મંડળ છે, મહિલા મંડળે જે ભેગું કર્યું હોય આમાં વાપરી નાખજો. આ રામ મંદિર નિર્માણમાં તમારી આ આ સંપત્તિ એ સુયોગ્ય ઠેકાણે જાય છે. એટલે કોઈ મંડળના બહેનો હોય આમાં, આમાં બજરંગ મંડળ છે, પછી રામા મંડળ છે, શક્તિ, ઘણા મંડળો તો હશે ને ભાઈ, ગામ હોય ત્યાં મંડળ તો હોય જ. સુરભા આમ જરાક આંટો મારો, કોકને બોલવું હોય પણ બિચારા શરમ ના માર્યા કંઈ, હે થોડોક ટાઈમ જોઈએ છે, એટલે આમ ઘડિયાળ આપો કે ટાઈમ આપવું? થોડોક ટાઈમ આપવાનું કહે છે મને, એટલે થોડોક, એટલે સાંજ સુધીમાં આપણે ટાઈમ આપી દઈએ, એમાં શું થોડુંક વ્યાજબી રાખીએ, સાધુ તો સરળ સ્વભાવ હોય એટલે થોડુંક ગામને આપણે વ્યાજબી કરી દઈએ કે ભાઈ સાંજ સુધીમાં તમે જે નિર્ણય કરો એ કરજો. પૂજની સંતો પધાર્યા છે, એમના આપણે સ્વાગત સન્માન કરીએ અને પછી એમના આશીર્વાદ લઈ અને વળી પાછા આપણે કથા પ્રવાહમાં આગળ વધીશું. સૌને જય સિયારામ.